નમસ્કાર, શુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના. આવો દિવસને મંગલમય બનાવીએ. ઋષિ સંદેશથી પણ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ છે, બીજાના દોષોની ઉપેક્ષા કરો. પોતાના દોષો જાહેર કરીને આંતરિક શુદ્ધતા પ્રાપ્ત કરવી જેટલી જરૂરી છે, એટલો જ જરૂરી છે બીજાઓનો દોષ જોવાની પ્રવૃત્તિનો ત્યાગ કરવાનો પણ છે. મનમાં ભરેલી બુરાઈઓની દુર્ગંધથી ઓછું નુકસાન થતું નથી, તે પણ બહુ ખતરનાક છે. આથી મનને દોષોમાં બહુ રસ લેવા ના દેવો જોઈએ, પછી ભલે તે આપણા હોય કે બીજાના. જે માણસ બીજાઓમાં પોતાના કરતાં વધારે દોષો જુએ છે તે ફક્ત દોષો જ નથી શોધતો, પરંતુ પોતાના માટે બળતરા અને ક્ષોભ જ શોધે છે. તેના કારણે મનુષ્ય સંતોષી કે સુખી નથી બની શકતો. તેની વાણી અને વ્યવહારમાંથી હંમેશા છીછરા પણ ટપકે છે. જો ગુણોનું ચિંતન કરવામાં ના આવે અને ફક્ત અવગુણો પર જ દ્રષ્ટિપાત કરીએ તો આપણા દરેક પરિજનોમાં બુરાઈઓ અને દોષો જ દેખાશે. તેથી સ્નેહ, આત્મીયતા, સૌજન્ય તથા પ્રેમપૂર્ણ વ્યવહારમાં ઘટાડો થશે. એનાથી જીવનમાં સુખનો અભાવ વર્તાશે. પોતાના બાળકોના નાના મોટા દોષોને પિતા ભૂલી જાય છે તે સાચી દ્રષ્ટિ છે. મા જો પુત્રોની ભૂલોને શોધ્યા કરે તો તેને દંડ દેવામાંથી જ ફુરસદ નહીં મળે. તેથી અવગુણોને ઉપેક્ષાની દ્રષ્ટિએ જોવા જોઈએ, એ જ યોગ્ય છે. બીજાના દોષોને ભૂલી જવા તે મોટાઈની જ નિશાની છે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, March 1965, પૃષ્ઠ 22. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી મોકલવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની અદ્ભુત સંભાવનાઓ રહેલી છે. તો આ સંદેશને વણસાંભળ્યો નહીં કરતા અન્ય પોતાના ગ્રુપમાં, પોતાના પરિવારજનોમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશે.